નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આવી ગયા છે. આંધી વંટોળ સાથે વરસાદ પડવાનો છે. સૌથી મોટી આગાહી કરવામાં આવી છે. ક્યારે વરસાદ પડશે તમામ માહિતી જાણીશું. તો ખેડૂતો માટે ચાર મોટા સમાચાર આજની તારીખમાં આવ્યા છે. અને આની સાથે સાથે મફત ગેસ સિલિન્ડરને લઈને મોટા સમાચાર, ટ્રેનમાં મુસાફરો માટે મોટી ખુશખબર આવી છે. તમામ સમાચાર જાણીશું. પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું, આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, સૌથી પહેલાં તમામ મિત્રો માટે આ સૌથી મોટા અગત્યના સમાચાર રહેવાના છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. તમામ મિત્રો માટે આગાહી સૌથી મોટી આજની મહત્ત્વની સાબિત થવાની છે. શું આગાહી કરવામાં આવી તમામ મિત્રોને જણાવી દઉં તો રાજ્યમાં 24 એપ્રિલથી લઈને 27 એપ્રિલ સુધી ગરમીનું પ્રમાણ વધવાનું છે એવી સૌથી પહેલાં આગાહી કરી છે. કાળઝાળ ઉનાળાની અંદર 24 તારીખથી 27 તારીખ ફૂલ ગરમીનું પ્રમાણ જોવા મળશે. હીટ વેવની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ ગરમીનો પારો નીચે જશે અને 4 મે સુધી ગરમી ઓછી રહેશે. પરંતુ મિત્રો, 4 મે પછી ફરીથી ગરમીમાં વધારો થવાનો છે. એટલે મિત્રો, ગરમી ઘટશે પછી ફરીથી પાછી ગરમીમાં વધારો થવાનો છે. આની સાથે સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આંધી વંટોળ સાથે વરસાદ પડવાની પણ મોટી આગાહી કરી છે. કઈ તારીખે વરસાદ પડશે તમામ મિત્રો ધ્યાનથી સાંભળી લેજો. હવામાન નિષ્ણાંતે કીધું છે કે આવનારી 10 તારીખથી 14 તારીખ એટલે કે 10 મેથી 14 મેની વચ્ચે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર આંધી વંટોળ સાથે વરસાદ પડશે. આ મોટી આગાહી કરી દેવામાં આવી છે. એટલે આખો સાર તમને જણાવી દઉં તો અત્યારે 24 તારીખથી 27 તારીખ કાળઝાળ ગરમી, ત્યારબાદ ગરમીનું પ્રમાણ ઘટશે, 4 મે પછી ફરીથી ગરમીનું પ્રમાણ જોવા મળશે અને 10 તારીખથી 14 તારીખે આંધી વંટોળ સાથે વરસાદ તૂટી પડશે. આ મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તો આ સૌથી મોટી આગાહી તમામ મિત્રો માટે જાણવી ખૂબ જ જરૂરી હતી. ત્યાર પછી મિત્રો, આજે પશુપાલકો માટે મોટા સમાચાર આવી ગયા છે. પશુપાલકો માટે ખુશ ખબર આવી છે. શું ખુશ ખબર આવી છે, કયા પશુપાલકો માટે આવી છે તમામ મિત્રોને જણાવી દઉં તો એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી સાથે જે પણ પશુપાલકો સંકળાયેલા છે એ તમામ પશુપાલકો માટે ખુશ ખબર આવી ગઈ છે. લોકસભાની ચૂંટણી વચ્ચે હવે પશુપાલકો માટે ભેટ આપવામાં આવી છે. પશુપાલકોને ખુશ ખુશાલ કરી દેવામાં આવ્યા છે. શું સમાચાર છે તમામ મિત્રોને જણાવી દઉં તો એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરીએ પોતાના દૂધના ફેટની અંદર પ્રતિ કિલો 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તો જે મિત્રો બનાસ ડેરી સાથે સંકળાયેલા છે, બનાસ ડેરીમાં દૂધ ભરવા જાય છે, તમામ મિત્રો માટે આ ખુશીના સમાચાર આવી ગયા છે. હવે દૂધના ફેટની અંદર 15 રૂપિયાનો વધારો કર્યો છે. એટલે કેટલા રૂપિયા વધી ગયા જણાવી દઉં તો અત્યારે 805 રૂપિયા ભાવ મળે છે. તો એના બદલે હવે 820 રૂપિયાનો પશુપાલક મિત્રોને ભાવ મળશે. તો પશુપાલકો માટે આ મોટી ભેટ આપી દેવામાં આવી છે. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે બનાસ ડેરી દ્વારા પશુપાલકોને આ મોટી ભેટ આપવામાં આવી છે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ કિસાનનો હપ્તો મિત્રો તમને નથી મળતો, મળ્યો છે તો નીચે કોમેન્ટ કરજો. જે મિત્રોને પીએમ કિસાનનો 2000 રૂપિયાના હપ્તા નથી મળતા એવા મિત્રો KYC કરવાનું વિચારી રહ્યા છે. KYC કરી નાખ્યું હોવા છતાં મિત્રોને અત્યાર સુધી પીએમ કિસાનનો હપ્તો નથી મળ્યો ત્યારે તમામ મિત્રોને આજે સૂચના આપવાની છે કે KYC માત્ર આનો નિર્ણય નથી. KYC તો છેલ્લું પગલું જોવાનું હોય છે.
આની પહેલાં અમુક પગલાં હોય છે, અમુક શરતો મિત્રો રાખવામાં આવી છે. પહેલાં આટલા પગલાં પહેલાં નિહાળજો, ત્યારબાદ તમારે કેવાયસી નિહાળવાની રહેશે. તો સૌથી પહેલાં તમારે શું જોવાનું છે? તો સૌથી પહેલાં તમારું બેંક ખાતું જે પણ તમે આપ્યું છે એની તમામ માહિતી તમે સાચી ભરી છે કે નહીં, પહેલાં સૌથી પહેલાં આ ચેક કરવાનું છે. કારણ કે સૌથી પહેલાં જે પણ મિત્રોને અત્યાર સુધીમાં પીએમ કિસાનના આપતા નથી મળ્યા, તો બેંક ખાતાની ડિટેલ ખોટી હોવાને કારણે મળતા નથી. જો તમારું બેંક ખાતું સાચું હોય તો બીજું પગલું એ જોવાનું છે કે તમે આ પાત્રતા હેઠળ આવો છો. જો તમે આઈટીઆર ભરતા હોય, તમારી પાસે કોઈ જમીન નથી, તો તમે આ યોજનામાં લાયક નથી. જેથી મિત્રોએ પહેલાં નોંધ કરવાની છે કે તમે આ યોજના હેઠળ પાત્ર છો કે નહીં. ત્રીજું પગલું જોવાનું છે કે તમારા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક છે કે નહીં. જો આધાર કાર્ડ લિંક નહીં હોય તો પણ પીએમ કિસાનનો હપ્તો નહીં મળે. ચોથું પગલું જોવાનું છે કે અરજદારની ઉંમર, તમે જે પણ નામે તમારું જે પણ ખાતું ખોલાવ્યું છે 18 વર્ષથી ઓછું હોય તો પણ તમને આ હપ્તો મળશે નહીં. તો સૌથી પહેલાં આ 4 કારણો તમારે તપાસવાના છે. જો આ 4 કારણો સાચા હોય, તમારા સંતોષાઈ જાય, તો પછી તમારે કેવાયસીનું કારણ તપાસવાનું રહેશે. અને છેલ્લું કારણ એ કેવાયસી કરવાનું રહેશે. તો પીએમ કિસાનની અંદર હપ્તો નથી આવ્યો તો 5 કારણો તમારા હોઈ શકે છે. આ 5 કારણો તપાસશો, ક્યાંક ને ક્યાંક ભૂલ જરૂરથી હશે. તો પીએમ કિસાનને લઈને આ સૌથી મોટા સમાચાર છે. તમામ મિત્રોને આજે સમજાઈ ગયું હશે. ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે. હવે દરેક મિત્રોને 8,500 રૂપિયા દર મહિને ખાતામાં આવશે. રાહુલ ગાંધી દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો, જેની અંદર 5 પ્રકારના ન્યાય રાખવામાં આવ્યા છે. એની અંદર 25 ગેરંટી જાહેર કરવામાં આવી છે. તો મિત્રો, આ 5 ન્યાયની અંદર ગરીબ પરિવારોને દર મહિને 8,500 રૂપિયા આપવામાં આવશે જો કોંગ્રેસની સરકાર જીતી જશે. તો કોંગ્રેસની સરકાર આવશે એટલે ગરીબ પરિવારોને દર મહિને ખાતામાં 8,500 રૂપિયા મિત્રો આવી જવાની છે. આ સૌથી મોટી ગેરંટી કોંગ્રેસની સરકાર દ્વારા આપવામાં આવી છે. તો કોંગ્રેસની સરકાર દ્વારા જાહેરાત કરી છે. આની સાથે સાથે સૈનિકો માટે પણ ગેરંટી આપી છે કે સૈનિકો જો ઘાયલ થાય છે અથવા તો શહીદ થાય છે તો એને શહીદનો દરજ્જો અને સાથે સાથે પેન્શન પણ આપવામાં આપશે. તો સૈનિકોને પૂરેપૂરું માન મળશે એવી પણ ગેરંટી આપવામાં આવી છે. તો આ સૌથી મોટી ગેરંટી હતી. ત્યાર પછી મિત્રો આજના ખેડૂત મુખ્ય સમાચાર ઉપર નજર કરીએ. તો સૌથી પહેલાં ઘઉંની બજાર ઉપર નજર કરીએ. તો શનિવારે ઘઉંના ભાવ સ્ટેબલ જોવા મળ્યા હતા. ઘઉંની અંદર હજી આગળ જો લેવલ સારી હશે તો ભાવની અંદર સુધારો આવશે એવું નિષ્ણાંતોનું માનવું છે. તો અત્યારે તો ઘઉંના ભાવ સ્ટેબલ જોવા મળ્યા છે. લસણની વાત કરીએ તો લસણમાં વેચવાલી ઘટી હોવાથી ભાવની અંદર મણે 25 રૂપિયાથી 50 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે. હાલ ભાવની વાત કરીએ તો 1100 થી 1400 રૂપિયા લસણનો મણે ભાવ જોવા મળ્યો છે અને સારા લસણના ભાવ 2300 થી 2800 રૂપિયા પણ જોવા મળ્યા છે. જીરુંની વાત કરીએ તો જીરુંમાં ઓછી આવકો વચ્ચે નિકાસની માંગથી 2 દિવસની અંદર 100 રૂપિયા જીરુંના ભાવમાં વધારો થઈ ગયો છે. તો ઓછી આવક થઈ રહી છે એટલે જીરુંની અંદર 100 રૂપિયા 2 દિવસની અંદર વધી ગયા. ત્યાર પછી મિત્રો તાળાલા મેંગો યાર્ડની કેરી માટે 21 દિવસ મોડું ખુલવાનું છે એવા સમાચાર મળતા થયા છે. તો આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર. ત્યાર પછીના ખેડૂતો માટે ખુશખબરી ભર્યા સમાચાર કહી શકાય, ખેડૂતો માટે અને સામાન્ય નાગરિકો માટે પણ આ મોટા સમાચાર કહી શકાય.
હવે સરકાર ટૂંક સમયની અંદર ગણોત ધારાની અંદર નવો ફેરફાર કરશે એવા મોટા સમાચાર સામે આવ્યા છે. તો આ ફેરફારની અંદર ખેડૂતોને શું ફાયદો થવાનો છે, સામાન્ય નાગરિકને શું ફાયદો થવાનો છે એના વિશેની વાત કરી દઉં. તો ગણોત ધારાની અંદર ફેરફાર થશે, તો જૂની શરતની અને નવી શરતની જેટલી પણ જમીન પ્રક્રિયા છે પ્રક્રિયાને હટાવી દેવામાં આવશે અને એના સ્થાને હવે નવો ફેરફાર કરી દેવામાં આવશે. શું ફાયદો થવાનો છે એના વિશેની વાત કરી દઉં. તો જો આ કાયદો લાગુ થઈ જાય, નવો ફેરફાર લાગુ થઈ જાય, તો ખેડૂતો હવે પોતાની જમીન કોઈ પણ વ્યક્તિને વેચી શકશે, કોઈ પણ વ્યક્તિ ખેડૂતો પાસેથી જમીન ખરીદી શકશે, મોટા મોટા ઉદ્યોગો પણ ખેતીની જમીન ખરીદી શકશે. સૌથી મોટો નવો ફેરફાર થવાનો છે. અત્યાર સુધી શું હતું મિત્રો, તો ખેડૂતો પોતાની જે જમીનની ખેતી હોય એ કોઈ ખેડૂતોને જ વેચી શકતા હતા, બીજા કોઈને વેચી શકતા નહોતા. પરંતુ હવેથી ખેડૂતો પોતાની જમીન કોઈ પણ વ્યક્તિને વેચી શકશે અને કોઈ પણ વ્યક્તિ અથવા તો ઉદ્યોગકારો જે પણ હોય એ ખેડૂતોની જમીન ખરીદી શકશે. આ મોટો નવો ફેરફારને કારણે તમામ મિત્રોને મોટો ફાયદો થવાનો છે અને ખાસ કરીને ખેડૂતોને આમાં મોટો ફાયદો થવાનો છે. કારણ કે ખેડૂતોએ પોતાની જમીનને બિન ખેતીની કરવા માટે ખર્ચો કરવો પડે, એ ખર્ચો હવે કરવાનો નથી. તો ખેડૂતો માટે આ સૌથી મોટા અગત્યના મુખ્ય સમાચાર કહી શકાય. ત્યાર પછીના મિત્રો, મફત ગેસ સિલિન્ડર આપવાની મોટી જોગવાઈ સામે આવી છે. મોદી સરકારે 75 લાખ નવા LPG સિલિન્ડર બહાર પાડ્યા છે, નવા કનેક્શન આપવામાં આવશે. આ કનેક્શન હેઠળ ઉજ્જવલા યોજના હેઠળ હવે 75 લાખ લોકોને નવા કનેક્શન મળશે. દરેક મિત્રોને માત્ર 100 રૂપિયાની અંદર LPG સિલિન્ડર મળી જવાનો છે. આ 100 રૂપિયાની સાથે સાથે તમને સિલિન્ડર તો મળશે પણ એની સાથે ગેસ ચૂલો મફત મળશે, લાઇટર મફત મળશે, રેગ્યુલેટર પણ મફત આપવામાં આવશે. તો 75 લાખ નવા ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. જે મિત્રોએ અગાઉ ઉજ્જવલા યોજનામાં ફોર્મ ભર્યા હતા એ તમામ મિત્રોને અત્યારે આ સિલિન્ડર મળવાના શરૂ થઈ ગયા છે અને જે મિત્રોએ નવા હજી ફોર્મ ભરવા હોય, ફોર્મ ભરવાનું બાકી હોય, તો અત્યારે નવા ઉજ્જવલા યોજનાના ફોર્મ ભરવાનું પણ શરૂ છે. વહેલી તકે ફોર્મ ભરી લેજો. તો મિત્રો, ઉજ્જવલા યોજનામાં મિત્રો મફત ગેસ સિલિન્ડર આપવામાં આવે છે. મિત્રો, મોટા રાહતના સમાચાર આવી ગયા છે. ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે, નમોશ્રી યોજના હેઠળ ગર્ભવતી માતાઓને જે પણ સહાય આપવામાં આવે છે, પહેલાં 6000 રૂપિયાની સહાય મળતી હતી પરંતુ સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે, આ સહાય હવે વધારીને 12000 રૂપિયાની કરી દેવામાં આવી છે. તો ગર્ભવતી મહિલાઓને હવે 6000ના બદલે 12000 રૂપિયાની સહાય મળશે. કોને કોને સહાય મળશે, તો ST વર્ગ, SC વર્ગ, NFSA યોજનાની અંદર સંકળાયેલા હોય, PMJY યોજના સાથે સંકળાયેલી હોય, તમામ મહિલાઓને આ યોજનાની અંદર લાભ મળવાપાત્ર રહેશે. નમોશ્રી યોજનાની અંદર જે 6000 રૂપિયા મળતા હતા એના બદલે હવે 12000 રૂપિયા આપવામાં આવશે. તો મોટા સમાચાર ગર્ભવતી મહિલાઓ માટે આવી ગયા. ત્યાર પછી ટ્રેનના મુસાફરો માટે પણ ખુશ ખબર આવી ગઈ છે. હવે રેલવે મંત્રી દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે, ઉનાળાની અંદર યાત્રીઓને કોઈ પણ મુસાફરીમાં ક્યાંય તકલીફ ન પડે એ માટે હવે ટ્રેનોની સંખ્યામાં વધારો કરી દેવામાં આવ્યો છે. લગભગ 43% જેટલો સંખ્યાનો વધારો કર્યો છે, ટ્રેનોની સંખ્યા વધારી જેથી મુસાફરોને ક્યાંય પણ તકલીફ ન થાય, મુસાફરોને પોતાની જગ્યા મળી જાય એ માટે 43% વધારો કરી દેવામાં આવ્યો છે. તેનાથી મિત્રો મોટા ભાગના યાત્રીઓ પોતાના સ્થળ સુધી યોગ્ય સમયમાં પહોંચી જશે અને આની સાથે રેલવે કર્મચારીઓએ સિઝનલ ટ્રેનોના રેકોર્ડ 9111 ફેરાનું સંચાલન કરવાની જોગવાઈ કરી છે. એટલે મિત્રો
પહેલાં જે ટ્રેનના ફેરા થતા હતા એની કરતાં હવે 2742 ફેરા વધુ કરવામાં આવશે. આ મોટા સમાચાર ટ્રેન મુસાફરો માટે આવી ગયા છે. તો ઉનાળામાં મુસાફરોને કોઈ પણ તકલીફ ન પડે એ માટે રેલવે મંત્રી દ્વારા ખુશ ખબર આપી છે. તો મિત્રો, આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર. આજના સમાચાર દરેક મિત્રોને ખૂબ જ અગત્યના લાગ્યા હશે, ખૂબ જ કામના લાગ્યા હશે. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.